यूनिट थ्री एक्टिविटी फाइव बेबेनी जोड़ी में काम करो। टीना ने पत्र फरीथी वाँचो और नीचे आपेला त्रण कॉलम में मुद्दा नोंधो। आपणे जे एक्टिविटी थ्री नी अंदर टीना नो जे पत्र वाँचो अने एने हवेथी फरीथी एक रीते वाँचवानो छे के आ आपणे एनी अंदरना डिफरन्स बतावाना छे। दाखला तरीके द विलेज फेरनी अंदर कई विगतो छे जे मात्र विलेज फेर में छे, बीजी मात्र ट्रेड फेर में नी वातो छे अने अमुक विगतो छे जे बन्ने मेळાઓને લાગુ પડે છે। તો એવી તારવણી કરો અને જોડીમાં કામ કરો। પહેલા કે અહીંયા જે છે આ ટ્રેડ વિલેજ ફેર છે એ બિટવીન હાલોલ એન્ડ પાવાગઢની વચ્ચે છે, જ્યારે ટ્રેડ ફેર છે ઇન વડોદરા, એટલે બંને જુદી જુદી વસ્તુ છે। લખો બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ એન્ડ ટ્રેડ ફેર છે ઇન વડોદરા। બીજો મુદ્દો, કેવી રીતના ગયા હતા વિલેજ ફેરમાં? તો બાય ઓટો રિક્ષા અને જ્યારે ટ્રેડ ફેરમાં બસમાં। લખો બાય એન્ડ ઓટો રિક્ષા એન્ડ બાય બસ। ત્રીજો મુદ્દો, કોની સાથે ગયા હતા? તો વિથ પેરેન્ટ્સ અને આ શું છે ટ્રેડ ફેર? સ્કૂલ ટ્રીપ। લખો વિથ પેરેન્ટ્સ, માતા પિતા સાથે ગયા હતા અને સ્કૂલ ટ્રીપમાં ગયા હતા ટ્રેડ ફેરમાં। ફોર્થ વન, કે ત્યાં શું હતું, મુખ્ય ડિફરન્સ શું હતો? તો ટ્રેડ ફેર વિલેજ ફેરની અંદર ઘણી બધી શોપ્સ હતી જે ટોયઝની, રમકડાઓની, સ્વીટ્સની, મીઠાઈઓની એન્ડ હાઉસ હોલ્ડ આઇટમ, ઘરવખરીની વસ્તુઓની। જ્યારે ટ્રેડ ફેરની અંદર ત્યાં પણ ઘણા બધા સ્ટોલ્સ હતા પણ તેમાં ઇલેક્ટ્રોનિક ગુડ્સ હતા, ફ્રીજ, વોશિંગ મશીન્સ એવા। લોકો મેની શોપ્સ ઓફ ટોયઝ, સ્વીટ્સ એન્ડ હાઉસ હોલ્ડ આઇટમ્સ, શોપ્સ છે, દુકાનો છે। જ્યારે ટ્રેડ ફેરની અંદર સ્ટોલ્સ છે, મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ, ફ્રીજ એન્ડ વોશિંગ મશીન્સ। પછી કોણ દુકાન પર હતું અથવા સ્ટોલ્સ પર કોણ હતું? તો શોપ્સ વેર લુક આફ્ટર બાય ધ શોપકીપર્સ એન્ડ સ્ટોલ્સ વેર લુક આફ્ટર બાય સેલ્સ ગર્લ્સ એન્ડ સેલ્સમેન। લખો ધ શોપ્સ વેર લુકડ આફ્ટર બાય ધ શોપકીપર્સ, દુકાનને દુકાનદાર સંભાળી રહ્યા હતા, જ્યારે સ્ટોલ્સને સેલ્સ ગર્લ્સ સંભાળી રહી હતી। આ બંને વચ્ચેની તફાવત છે। હવે બંનેને લાગુ પડતી હોય, બંનેમાં હોય એવી કઈ વસ્તુઓ છે? તો ફર્સ્ટ એન્જોય અ લોટ, મજા ખૂબ કરી। બીજું મેની શોપ્સ, બહુ બધી દુકાનો જ હતી બંને જગ્યા પર। ત્રીજું ફૂલ ઓફ ધ પીપલ્સ, બહુ બધા વ્યક્તિઓ હતા, લોકો હતા અને બંનેમાં નો એન્ટ્રી ફીસ। એટલે બધા મુદ્દા આપણે વારાફરતી લખ એન્જોય અ લોટ, ખૂબ મજા કરી। બીજું ફૂલ ઓફ પીપલ લખો। ત્રીજું ધેર વેર મેની સ્ટોલ્સ એન્ડ શોપ્સ, જે સેલિંગ વેરિયસ થિંગ્સ, ઘણી બધી વસ્તુઓ વેચતા હતા, એટલે મેની શોપ્સ ત્રીજો મુદ્દો। એન્ડ ચોથો મુદ્દો નો એન્ટ્રી ફીસ। આ રીતના તફાવત અને સિમિલારિટી, બંનેમાં તફાવત છે એ અને સિમિલર સરખું છે એ ત્રણે ત્રણનો સતત અભ્યાસ કરો। ત્યાર પછી સ્ટડી ધ ડિટેલ ઇન એક્ટિવિટી થ્રી, ધ ટુ ફેર હેવ સમથિંગ સિમિલર, સરખું છે એન્ડ સમ ડિફરન્સ, કંઈક જુદું છે। રાઇટ અ પેરેગ્રાફ, ફકરો લખો, શો વોટ ઇઝ સિમિલર બાય યુઝિંગ વર્ડ્સ લાઇક, સરખું હોય એના માટે એન્ડ, ઓલ્સો ટી ડબલ ઓ ટુ, પણ આ પણ છે, આ પણ છે, આ અને આ બંને વસ્તુ છે, ઓલ્સો અને ટુ બંનેનો અર્થ પણ થાય, એ રીતના એના ઉપયોગ કરો, સરખી વસ્તુ છે એના માટે, અને જે વસ્તુ જુદી છે એને બતાવવા માટે શો વોટ ઇઝ ડિફરન્ટ બાય યુઝિંગ ધ વર્ડ્સ બટ, પણ આમાં છે પણ આમાં નથી, એ રીતના એક પેરેગ્રાફ તૈયાર કરો। વિડીયોમાં અત્યારે આ પેરેગ્રાફને બરાબર જુઓ, સમજો અને ત્યાર પછી તમારી અંગ્રેજીની નોટમાં
એટલે કે અહીંયા નીચે જ આ પેરેગ્રાફને સરસ અક્ષરે લખો. અહીંયાથી પેરેગ્રાફ જુઓ અને તમારી નોટમાં સાથે સાથે લખતા જજો, વચ્ચે વચ્ચે વિડીયો પોઝ કરતા જજો. ધ વિલેજ ફેર વોઝ બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. વિલેજ ફેર છે એ હાલોલ અને પાવાગઢની વચ્ચે છે. બટ પણ ધ ટ્રેડ ફેર વોઝ એટ વડોદરા. ટ્રેડ ફેર વડોદરામાં છે. આ બંને વચ્ચેનું તફાવત છે કે હાલોલ ને પાવાગઢમાં છે, જ્યારે ટ્રેડ ફેર વડોદરામાં છે. લખો. ટીના વિઝિટેડ વિલેજ ફેર, શી ઓલ્સો વિઝિટેડ ટ્રેડ ફેર. ટીનાએ ટ્રેડ ફેરની ગામડાના મેળાની મુલાકાત લીધી અને ટ્રેડ ફેર વેપારી મેળાની પણ મુલાકાત લીધી. ટીના વેન્ટ ટુ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. ટીના વિલેજ ફેરમાં પોતાના પેરેન્ટ્સ સાથે જાય છે. બટ ટ્રેડ ફેર વોઝ અ સ્કૂલ ટ્રીપ. જ્યારે ટ્રેડ ફેર એની સ્કૂલની ટ્રીપ, શાળામાંથી પ્રવાસ છે. ધેર વોઝ નો એન્ટ્રી ફીસ ઇન ધ ટ્રેડ ફેર એન્ડ વિલેજ ફેર ઓલ ટુ. ટ્રેડ ફેરમાં તેમાં એન્ટ્રી ફી, પ્રવેશ ફી નથી. ક્યાં? ટ્રેડ ફેરમાં પણ અને વિલેજ ફેરમાં પણ નથી. અ વિલેજ ફેર એન્ડ અ ટ્રેડ ફેર વોઝ અ સ્ટોલ એન્ડ શોપ્સ. વિલેજ ફેરમાં અને ટ્રેડ ફેરમાં બંનેમાં સ્ટોલ્સ અને શોપ્સ છે, જે સેલિંગ ડિફરન્ટ આઇટમ્સ, જુદી જુદી વસ્તુઓ વેચે છે. વિલેજ ફેર વોઝ ફૂલ ઓફ પીપલ. વિલેજ ફેર પબ્લિકોથી, લોકોથી ભરાયેલું છે. ટ્રેડ ફેર વોઝ ઓલ્સો ફૂલ ઓફ પીપલ. બંને ફૂલ ઓફ પીપલ એટલે લોકોથી ભરાયેલું છે. ટીના એન્જોય વિલેજ ફેર. ટીનાને વિલેજ ફેરમાં ખૂબ મજા આવી. સી એન્જોય ટ્રેડ ફેર ટુ. એ લોકોને એને ટ્રેડ ફેરમાં પણ મજા આવી. બંનેમાં એને મજા આવી. આ રીતના વાક્ય પોતાની નોટબુકમાં લખો.